नमस्कार, न्यूज 18 માં હું છું આપની સાથે દાનવી માલી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું કોરોના પર મંથનની। કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર સતર્ક થયું છે। આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને આજે મહત્વની બેઠક, તો રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓ સાથે કરશે ચર્ચા। હોસ્પિટલમાં ટેસ્ટિંગ અને મોક ડ્રિલ અંગે પણ ચર્ચા કરાશે। તો આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, એન્ટ આગી તથા ના તમામ અધિકારીઓ પણ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે। તો દેશની હોસ્પિટલમાં મોક ડ્રિલ અંગે પણ ચર્ચા થશે। કેટલાક રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યાં ટેસ્ટિંગ અને મોનિટરિંગ પણ કેવી રીતે ચાલી રહ્યું છે, તે તમામ મોક ડ્રિલ માટે કેવા પ્રકારની તૈયારીઓ કરાઈ છે, રાજ્યો પાસે વેક્સિન અને દવાઓનું કેટલો સ્ટોક છે, આ તમામ બાબતો પર આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર સતર્ક થયું છે। મનસુખ માંડવિયાની આજે મહત્વની બેઠક મળશે। બેઠકની અંદર તમામ વસ્તુઓ જે છે તેની તપાસ કરવામાં આવશે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શું શું તૈયારીઓ કરવામાં આવી છે, તમામ પ્રકારનો દવાનો વેક્સિનનો જે સ્ટોક છે તે કેવો છે, તેને લઈને પણ તમામ સમીક્ષાઓ કરવામાં આવશે। તો કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક થયું છે। મનસુખ માંડવિયાની આજે મહત્વની બેઠક મળશે। રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે તમામ મુદ્દાઓને લઈને। હોસ્પિટલની અંદર ટેસ્ટિંગ તથા મોક ડ્રિલ અંગે પણ ચર્ચા કરાશે, સાથે કોરોનાના વધતા કેસને લઈને હોસ્પિટલમાં મોક ડ્રિલ અંગે પણ ચર્ચા કરાશે અને તમામ જે વેક્સિનનો સ્ટોક છે કેવી રીતે છે, કોરોનાને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી છે, તે તમામ વસ્તુને લઈને ચર્ચા કરવામાં આવશે। આ મહત્વની બેઠક મળશે તેમાં। તો એકાએક ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે। મહત્વની બેઠક મળશે કે જ્યાં મનસુખ માંડવિયા તમામ લોકો જે છે તેમની સાથે ચર્ચા કરશે। રાજ્યના અલગ અલગ આરોગ્ય મંત્રીઓ જે છે તેમની સાથે પણ ચર્ચા કરશે। ચર્ચાની અંદર તમામ હોસ્પિટલમાં કેવી તૈયારીઓ છે, સાથે વેક્સિનનો સ્ટોક કેવો છે, તમામ લોકોના ટેસ્ટિંગ ચોકસી કરવામાં આવે, સાથે મોક ડ્રિલને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। હોસ્પિટલની કેવી તૈયારીઓ છે, આ તમામ બાબતે ચર્ચા કરવામાં આવશે। તો અંગે વધુ વાત કરવા અમારી સાથે સંવાદદાતા ફરાહ ખાન જોડાઈ ગયા છે। વધુ વિગત મળે એમની પાસેથી કે હાલ કેવો માહોલ છે। ફરાહ, દિલ્હી કે અંદર અભી કેસે જો હે સિચ્યુએશન કેસે બતાઈ જા રહી હૈ, કોરોના જો હૈ ફિર સે બઢતા હુઆ નજર આ રહા હૈ યહાં પે। જી ફરાહ, जी देखिए, देश भर में जो कोरोना है उसकी रफ्तार बहुत ज्यादा तेज हो गई है। अगर आज की बात करें तो एक्टिव संख्या जो है वो 28,000 के पार हो गई है और लगातार जो है वो मामले बढ़ते जा रहे हैं और 13 मौत दर्ज की गई है, जिनमें गुजरात में भी एक मौत हुई है। इसी को लेकर जो है वो सरकार पूरी तरीके से अलर्ट पर है और इसी को देखते हुए स्वास्थ्य मंत्री की राज्यों के स्वास्थ्य मंत्रियों के साथ, नीति आयोग के साथ और कोविड टास्क फोर्स के साथ एक अहम बैठक जो है वो वीडियो कॉन्फ्रेंसिंग के जरिए 12 बजे है, जिसमें बहुत सारी चीजों पर चर्चा की जाएगी कि क्या स्थिति है, टेस्टिंग, मॉनिटरिंग। और अगर देखिए, सबसे ज्यादा बड़ी चीज यह है कि अभी 10 और 11 अप्रैल को देश भर में मॉकड्रिल होना है, क्योंकि जिस तरीके से कोरोना एक बार फिर से पैर पसार रहा है और लगातार केसेस बढ़ते जा रहे हैं, मौतों के आंकड़े सामने आने लगे हैं और दिल्ली की भी अगर बात करें तो दिल्ली में भी जो लगातार जो है वो मामले बढ़ते जा रहे हैं, तो इसी को देखते हुए जो है वो सरकार पूरी तरीके से अलर्ट पर है। और देखिए, बैठकों का दौर जारी है। अभी 2 दिन पहले कोविड इमरजिंग ग्रुप की जो है वो बैठक हुई थी और उसमें सारी चीजों पर जो है वो चर्चा हुई थी और उसके बाद राज्यों को निर्देश दिए गए थे कि ज्यादा से ज्यादा टेस्टिंग हो और T3 की नीति अपनाई जाए, ट्रीट, टेस्ट और ट्रैक, और उसके साथ साथ जो है जीनोम सिक्वेंसिंग पर जोर दिया जाए। और लोगों से भी ये बार बार कहा जा रहा है कि वो कोविड एप्रोप्रिएट बिहेवियर को फॉलो करें, मास्क लगाएं, ज्यादा से ज्यादा जो है सोशल डिस्टेंसिंग का पालन करें, क्योंकि कहीं ना कहीं अभी देखा जा रहा है कि जो XBB.1.16 वेरिएंट है ये बहुत तेजी से फैल रहा है। हालांकि अभी इसकी इतनी सीरियसनेस नहीं देखी गई है, लेकिन ये जिस तरीके से फैल रहा है इसके म्यूटेशन का डर हो सकता है। अगर ये ज्यादा म्यूटेट करेगा तो लोगों के लिए दिक्कत हो सकती है, क्योंकि देखिए अभी देखते देखते 28,000 से ज्यादा संख्या हो गई और जो मौत के आंकड़े हैं वो भी बढ़ते जा रहे हैं। इन्हीं सारी चीजों पर जो है आज चर्चा होगी, सारे राज्यों से जो है वो समीक्षा की जाएगी, देखा जाएगा कि कहां पर कितनी टेस्टिंग हो रही है, कितने केसेस आ रहे हैं। दूसरा ये देखा जाएगा कि जो मॉकड्रिल होनी है उसके लिए राज्य कितने तैयार हैं, क्योंकि देखिए अगर कोई भी स्थिति ऐसी बनती है तो क्या उसके लिए PSA प्लांट्स हैं, क्या वेंटिलेटर बेड्स हैं, ICU बेड्स हैं, वो सारी कोविड टास्क जो टीम चाहिए होती है वो डॉक्टर्स हैं, ये सारी चीजों पर जो है वो चर्चा की जाएगी। और उसके बाद जो है
वो राज्य को निर्देश भी दिए जाएंगे। तो ये भी माना जा रहा है कि जहां पर केसेस ज्यादा हैं, चाहे वो हम महाराष्ट्र की बात करें, केरल की बात करें, वहां के लिए कुछ निर्देश जो है वो निकल कर आ सकते हैं। और आए दिन जो है वो राज्यों में मौत भी दर्ज की जा रही है, तो उसको लेकर भी जो है वो कुछ निकल कर सामने आ सकता है। जी जी, तो तेरे हाल अपने मरु पास पर आगे जाइए, परंतु तेरे फरा जैसे कि अभी ये बैठक जो मिलने वाली है, तो बैठक के अंदर काफी सारे मुद्दों पर चर्चा भी की जाएगी और साथ ही में आरोग्य मंत्री हैं वो भी जुड़ने वाले, तो किस तरह से कितने लोग जुड़ेंगे साथ में और क्या क्या जो ऐसे पॉइंट्स है जिसके ऊपर खास ध्यान दिया जाएगा? जी फरा जी, देखिए ये बैठक अहम है, इसमें नीति आयोग, कोविड टास्क फोर्स, सारे राज्यों के मंत्री, स्वास्थ्य मंत्री, ये सब जो हैं वो शामिल होंगे। वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से ये बैठक होगी और इसमें जो है वो मेन यही चर्चा होगी कि कौन से राज्यों में कितने केसेस जो हैं वो बढ़ रहे हैं, क्या राज्यों की समीक्षा है, क्या तैयारी है और जो मॉकड्रिल होनी है, क्योंकि देखिए मॉकड्रिल पे बहुत ज्यादा जोर दिया जा रहा है। देश भर में 10 और 11 अप्रैल को मॉकड्रिल होनी है और राज्यों को पहले से टाइम दे दिया गया था कि वो ज्यादा से ज्यादा तैयारी कर लें। तो किस तरीके से तैयारी हुई है, क्या वो पीएसए प्लांट्स, वो डॉक्टर्स जो बताए गए थे, वो सारी चीजें क्या वो है, क्योंकि देखिए राज्यों को अब तैयार होना होगा। जिस तरीके से कोरोना के केसेस बढ़ते जा रहे हैं, मौतें दर्ज की जा रही हैं, तो सबको तैयार होने की जरूरत है। इन पर बात होगी, दूसरा ये बात होगी कि अगर टेस्टिंग हो रही है तो क्या उसकी जीनोम सिक्वेंसिंग हो रही है, क्योंकि जीनोम सिक्वेंसिंग होना बहुत ज्यादा जरूरी है जिससे नए वेरिएंट्स, नए म्यूटेशंस का पता चले। उसके साथ साथ ये भी देखा जाएगा कि जो है वो कितने केसेस बढ़ रहे हैं, राज्यों में कितना लोग जो है वो कोविड एप्रोप्रिएट बिहेवियर को फॉलो कर रहे हैं। अगर किसी राज्य में ज्यादा मौतें दर्ज हो रही है, जैसे महाराष्ट्र में बहुत ज्यादा केसेस फॉलो होते जा रहे हैं, तो क्या उसके लिए कोई नई गाइडलाइन जारी की जाएगी, इन सारी चीजों पर जो है वो चर्चा की जाएगी। और अब ये माना जा रहा है कि बैठक बहुत अहम है, इसमें कुछ बहुत इंपॉर्टेंट चीजें निकलकर सामने आ सकती हैं। जी फिर आप जुड़े रहे, तो अतरे हाल मयूर अपनी साथ जुड़ाए से। मयूर, गुजरात में अतरे की परिस्थिति से फरी एक बार कोरोना पगपेसारो कर रहे हो तो वो लागी रहू छे। बिल्कुल, गुजरात की जो बात करवामां आवे तो चौक्स छेला एक महीना नी अंदर जो केस छे तेनी अंदर सतत ए वधारो थयेलो छे, परंतु छेला पांच दिवस नी अंदर गुजरात माटे राहतना समाचार छे, कारण के केस नी अंदर थोड़ो घटाड़ो ए नोंधावानुं चालू थयेलुं छे। आम पण ज्यारे देशनी अंदर अने राज्यमां नवो वेरियंट ए कोरोनानो आवतो होय छे, त्यारे राज्य सरकार अने केन्द्र सरकार आ बन्नेनी जे कामगीरी होय छे, केन्द्र सरकारनी जे रीतनी एडवाइजरी होय छे, तो तेनी अंदर जे टेस्टिंग छे ते वधारी देवामां आवतुं होय छे, कारण के नवो वेरियंट छे, केवा प्रकारनुं ते रिएक्ट करे छे, केवा प्रकारनुं बिहेवियर करे छे, तेना ઉપર સરકાર પણ નજર રાખતી હોય છે અને જે આરોગ્ય વિભાગ છે તે પણ ख्याल रखत हो तेमना बिहेवियर बाद जे छे स्टडी करवामां आवतो होय छे, ते डेटा माइनिंग करवामां आवतो होय छे, त्यारबाद ख्याल आवे छे के आ जे नवो वेरियंट छे ए केटलो खतरनाक छे अथवा तो केवो सामान्य छे। आ पहेला पण जे अलग अलग वेरियंट आवेला हता त्यारे पण केन्द्र सरकार द्वारा गाइडलाइन आपवामां आवेली हती ने तेनी अंदर जे टेस्टिंग छे ते राज्योए वधारी दीधेला हता, अने ते ज प्रमाणे आ वखते आ नवो वेरियंट आवेलो छे तो तेनी અંદર પણ કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન આપેલી છે, એડવાઇઝરી જે આપેલી છે, તે પ્રમાણે ટેસ્ટિંગ એ વધારી દેવામાં આવેલા છે। આ નવા વેરિયન્ટનું બિહેવિયર કેવા પ્રકારનું છે તે આરોગ્ય નિષ્ણાંતો જોઈ રહેલા છે, ત્યારબાદ તેનું જે ડેટા માઇનિંગ છે તે થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે નવા વેરિયન્ટ કેટલો ખતરનાક છે અને તેનાથી કેટલું ડરવું જોઈએ। પરંતુ ચોક્કસ કેન્દ્ર સરકારે જે રીતે એડવાઇઝરી આપેલી છે ત્યારે તમામ જે રાજ્યો છે તે પોતાની તૈયારીઓ કરી રહેલા છે, ગુજરાતે પણ પોતાની તૈયારીઓ કરી દીધેલી છે। ગુજરાત સરકાર જે છે, આરોગ્ય વિભાગ છે, તે છેલ્લા એક મહિનાથી આ મામલે સક્રિય થઈ ગયેલું છે અને 3T ઉપર જે કામ છે તે ગુજરાતની અંદર સઘન રીતે ચાલી રહેલું છે અને તે માટે આરોગ્ય વિભાગ પોતાનું આજ પ્રેઝન્ટેશન છે તે પણ આજે ભારત સરકારમાં કરશે। જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહત્વના સમાચાર, દાહોદથી આમલી ખજુરિયા ગામની ઘટના કે જ્યાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો છે, તો સ્લેબ તૂટતા 6 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે, તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। તો પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા આ દુર્ઘટના સર્જાઈ છે। આમલી ખજુરિયામાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો કે જેમાં 6 જેટલા મજૂર જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા।
आ तमाम इजाग्रस्तों ने सारवार अर्थे होस्पिटल खसेड़वामां आव्या छे। तभी दृश्य तुम जोई शको छो तमे जेम के पाणीनी टांकीनो जे स्लेब छे तूट्यो हतो जेना कारणे 6 जेटला मजूर छे के तेओ इजाग्रस्त थया छे त्यारे तमाम जे मजूर छे तेओने होस्पिटलमां सारवार माटे खसेड़वामां आव्या छे। त्यारे एकाएक पाणीनी टांकीनो स्लेब तूट्यो हतो जेना कारणे दाहोदमां आ दुर्घटना सर्जाई हती। तो महेसाणामां तळावमां जलद प्रवाही एक टैंकर चालक ठालवी गयो हतो। विसनगरना कमाणा रोड पर डेलक्स एग्रो इंडस्ट्री नजीकना तळावमां आ समग्र घटना बनी हती। आ प्रवाही एसिड तळावमां फेर ठालवाथी जो कोईपण तेनुं पाणी पीवे तो ए माणसनुं मृत्यु पण थई शके छे। हवा अने पाणी प्रदूषित करीने केमिकल साथे टैंकर मूकीने टैंकर चालक पण फरार थयो हतो। तो माणसोने स्किन केन्सर जेवा गंभीर रोग तेमज माणस तथा पशु पक्षीना संपर्कमां आववाथी तेमनुं मरण पण थई शके तेवुं जाणवा होवा छतां पण आ प्रवाही एसिड तळावमां ठालवामां आव्युं हतुं। त्यारे एफएसएलनी टीम द्वारा तमाम परीक्षण कर्या बाद तेनो गुनो पण दाखल करायो छे। तो माणसोनुं मोत पण थई शके छे त्यारे तळावनी अंदर केमिकल युक्त जे आ केमिकलवाळुं प्रवाही छे तेने ठालवामां आव्युं हतुं। जलद प्रवाही एसिड जे छे ते ठालवामां आव्युं हतुं। ए जाण होवा छतां के आ प्रवाही जे छे आ पाणी जे छे तळावनुं जे कोई पण आ पाणी पीशे तेनुं मोत पण थई शके छे। एटले के माणसो અને પશુઓને મોત થઈ શકે છે તેમ છતાં પણ આ કૃત્ય કરવામાં આવ્યું। તો આંગે વધુ વાત કરવા ફોનલાઈન પર કેતન જોડાયા છે। કેતન, મહેસાણાની ઘટના કે જ્યાં તળાવની અંદર જલદ પ્રવાહી એટલે કે એસિડ જે છે તે ઠાલવવામાં આવ્યું હતું, આ જે ગંભીર પરિસ્થિતિ છે તેમ છતાં પણ એસિડ ઠાલવવામાં આવ્યું હતું, શું છે વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરના કમાણા રોડ પર ડીલક્સ એગ્રો ઇન્ડસ્ટ્રીની જે નજીક છે તેની નજીક એક તળાવ આવેલું છે। તળાવમાં જે જલદ પ્રવાહી જે એસિડ જે હોય છે તેને ખાલી કરવા દેવામાં આવ્યું હતું। અજાણ્યો ટેન્કર ચાલક તળાવમાં જલન જે પ્રવાહી હોય છે તે ઠાલવીને ત્યાંથી ફરાર થયો હતો। કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી જલદ પ્રવાહી એસિડ અનધિકૃત વરી લાવવામાં આવ્યું હોય અને ત્યારબાદ આજે ઠલાવવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। તળાવનું પાણી દૂષિત કરી તે પાણી પીવાથી કોઈ માણસનું મૃત્યુ પણ નીકળી શકે છે તેવી જે પરિસ્થિતિ હોય તે જાણવા છતાં પણ આજે અનઅધિકૃત રીતે જે આ તળાવમાં જે કેમિકલ નાખવામાં આવ્યું હતું આ મામલે હાલમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી અને આ જે ટેન્કર ચાલક છે કોણ નોકી ગયું છે, આ પ્રવાહી શું છે તેની તપાસ હાથ ધરી છે। જી ચોક્કસ કેતન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો તળાવ ખાલી કરી દેવાયું છે કે જેમાં જલદ પ્રવાહી એસિડ ઠાલવવામાં આવ્યું હતું। બીજી બાજુ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। તીક્ષ્ણ હથિયારો સાથે ગુંડાગીરી કરતા યુવાનો, વાહનોમાં તોડફોડ કરતા યુવાનોનો વીડિયો વાયરલ થયો છે। આ વીડિયો મેઘાણીનગરનો હોવાનું સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું। તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે, તીક્ષ્ણ હથિયાર સાથે ગુંડાગીરી કરતા તેઓ નજરે પડી રહ્યા છે, વાહનમાં તોડફોડ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર વીડિયો છે તે વાયરલ થયો છે। તો ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું। દેશભરના લાખો લોકો માટે રાહતની ખબર સામે આવી છે। સીએનજી અને પીએનજીની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, તો ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી અપાઈ છે। મોદી સરકારની કેબિનેટ બેઠકે આ મંજૂરી આપી છે। તો ભાવ પર ટોચ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે કહ્યું કે મંત્રીમંડળે એપીએમ ગેસ માટે $4 પ્રતિ MMBTU આધારે મૂલ્યને મંજૂરી આપે છે, તો આ સાથે જ અધિકતમ મૂલ્ય $6.5 પ્રતિ MMBTU રાખવા પર મહોર લાગી છે। તો આ નવા ફોર્મ્યુલા મુજબ હવે ઘરેલુ પ્રાકૃતિક ગેસની પ્રાઇસિંગ આંતરરાષ્ટ્રીય હબ ગેસની જગ્યાએ ઇમ્પોર્ટેડ ક્રૂડ સાથે લિંક થશે। તો ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના 10% જેટલી હશે, તેને દર મહિને સૂચિત કરવામાં પણ આવશે અને તેનાથી પીએનજી, સીએનજી, ફર્ટિલાઇઝર પ્લાન્ટ આ વગેરેને ફાયદો થશે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ગાડી ચલાવનારને પણ થશે। તો સરકારના નિર્ણયને પગલે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 5-7 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, જ્યારે પીએનજીના ભાવની વાત કરીએ તો તેમાં પ્રતિ 1000 ક્યુબિક મીટરે 5-7 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। તો સીએનજી પીએનજીના ભાવની ફોર્મ્યુલા પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને કહ્યું કે કેન્દ્ર સરકારે ગેસના ભાવ અંગે કિરીટ પારેખ સમિતિની ભલામણોને મંજૂરી આપી છે। ઘરેલુ ગેસના ભાવને લગતા તમામ નિર્ણયથી ગ્રાહકોને ઘણા ફાયદા થશે, તેમજ આ ફોર્મ્યુલાથી સકારાત્મક વિકાસ પણ થશે। તો સકારાત્મક વિકાસથી ફાયદો થશે લોકોને તેવું પીએમ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે। સીએનજી અને પીએનજીના ભાવની ફોર્મ્યુલા પર પીએમ મોદીએ મોટું ટ્વીટ કર્યું છે, તેનાથી લોકોને ઘણી રાહત થશે।
तो बुलेटिन आज समय विराम आप जो रहो न्यूज इन गुजराती। होती है उस जनता जनार्दन के आशीर्वाद के बिना कुछ नहीं होता है। उन आशीर्वादों को लेकर के भी आश्वस्त होकर के आगे बढ़े। આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને મહત્વનું અને તેની જરૂરિયાત અને મહત્વ વિશે પણ વાત કરી હતી। પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરીને કાર્યકરોમાં નવો જોશ પૂર્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટડી નગરપાલિકા પરિસરમાં 1 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બિલ્ડિંગ અને ગાર્ડનનું લોકાર્પણ કર્યું। સાથે જ દલિતવાસમાં 53 લાખના ખર્ચે બનેલી 3.50 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કરાયું, તો 1.35 કરોડના ખર્ચે 9 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું। લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના સત્તાધીશો ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું। સાથે જ વ્યાજખોરોને ચેતવણી આપી નગરપાલિકા બિલ્ડિંગ તથા પાણીની ટાંકીનો રંગ કેસરિયો હોવા મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ પોતાના અંદાજમાં નિવેદન આપ્યું। જ્યારે પાટડીમાં આવ્યો અને જે ટાંકી જોઈ મગરી આ નગરપાલિકા આવ્યો તો બિલ્ડિંગ જોયું ભગવું અને ધીરે 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 લોકોને જોયા તો ખબર પડી કે અહીંયા બિલ્ડિંગો તો ભગવી છે પરંતુ લોકોના દિલમાં ભી ભગવો લેરાયો। આ દ્રશ્યો નર્મદાના છે જ્યાં પંચકોશી પરિક્રમા માટે તૈયાર થઈ રહ્યો છે આ ખાસ સેતુ। જિલ્લા ભાજપ પ્રમુખ તથા સ્થાનિકોએ મંજૂરી મળ્યા બાદ સ્વખર્ચે કાચો પુલ બનાવ્યો, પરિણામે હવે પરિક્રમા વાસીઓએ નદી પાર કરવા માટે નાવડીમાં જોખમી મુસાફરી નહીં કરવી પડે। કાચા પુલ પરથી તેઓ સામે કાંઠે જઈ શકશે। માં નર્મદાની પંચકોશી પરિક્રમાને 15 દિવસ પૂરા થયા। આ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ગયા શનિ રવિમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સામે તંત્રની તૈયારીઓ વામણી પુરવાર થઈ હતી અને અવ્યવસ્થાના કારણે કેટલાક લોકો બેભાન થયા હતા। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને 5 નાવડીની જગ્યાએ 20 નાવડીની વ્યવસ્થા કરી। હવે આ કાચો પુલ પણ તૈયાર છે, ત્યારે હવે શુક્રવારથી સતત 3 દિવસ રજા હોવાથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટે તો પણ કોઈ મુશ્કેલી સહન નહીં કરવી પડે। 3 વર્ષ અગાઉ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 2.5 કરોડથી વધુ ખર્ચે રોક મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ મ્યુઝિયમના જે દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈને લાગે છે કે આ મ્યુઝિયમનો કોઈ રખેવાળ જ નથી અને મ્યુઝિયમની જે દુર્દશા થઈ છે એ જોઈ ન શકાય તેવી છે। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના છીવાડાનું શહેર ખંભાત એક સમયે 84 દેશોના વાવટા ફરકતા હતા। ખંભાત શહેરનો ઐતિહાસિક વારસો પણ ઘણો અદભુત છે। રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ ખંભાતનો ઐતિહાસિક વારસો જળવાય અને પર્યટકો ખંભાત શહેરમાં મુલાકાત માટે રોક મ્યુઝિયમ બનાવ્યું છે। ખંભાતના ગાયત્રીનગર ચોકડી પાસે આવેલા રોક મ્યુઝિયમ હાલ જર્જરિત હાલતમાં છે। જાળવણીના અભાવના કારણે હાલમાં આ મ્યુઝિયમ અસામાજિક તત્વોનું અડ્ડો બન્યું છે। ખંભાતના સ્થાનિક ધારાસભ્ય ચિરાગ પટેલે આ મ્યુઝિયમની મુલાકાત લીધી તેમજ ખંભાત ખંડેર મ્યુઝિયમ અંગે રાજ્ય સરકારની ગત સત્રમાં રજૂઆત પણ કરી હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મ્યુઝિયમનો કાચ પણ તૂટેલી હાલતમાં છે। ચોંકાવનારી વાત તો એ છે કે અહીંયા લગાવેલા એસી અને પંખા અસામાજિક તત્વો ઉઠાવી ગયા છે। એનાથી પણ ચોંકાવનારી ઘટના એ છે કે અહીંયા દારૂની બોટલો પણ મળી આવી। આટલી ગંભીર સ્થિતિ વચ્ચે ખંભાત પાલિકાને પૂછ્યું તો આ મ્યુઝિયમની જાળવણીની જવાબદારી તેઓની ન હોવાનો જવાબ મળ્યો। જે પણ લોકોની જવાબદારી હોય પરંતુ આ મ્યુઝિયમની જાળવણી કરવી જરૂરી બને છે। માવઠાના મારની વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર। કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ટૂંક સમયમાં ખેતી નુકસાન સર્વે થશે પૂર્ણ। 565 સર્વે ટીમ નુકસાનીનો કરી રહ્યા છે સર્વે, રિપોર્ટ તૈયાર થતા સીએમ સમક્ષ કરાશે રજૂ। સહાય ચૂકવણી અંગે પણ કૃષિમંત્રીની સ્પષ્ટતા, કહ્યું 33%થી વધુ નુકસાન હોય તો જ સહાય મળવાપાત્ર, સહાય માટે રાજ્ય સરકાર સ્વતંત્ર છે, નિયમથી ઉપર જઈને પણ ચૂકવી શકાય છે સહાય। ડાંગમાં વહીવટીતંત્રે ખેતીમાં થયેલા નુકસાનીનો સર્વે શરૂ કર્યો। માર્ચમાં પડેલા કમોસમી વરસાદથી ટામેટા, કરેલા, મરચા, કેરી સહિતના પાકમાં ખેડૂતોને થયું હતું મોટું નુકસાન, સર્વે બાદ સરકારને સોંપાશે રિપોર્ટ। લાલ ડુંગળી અને બટાકા માટેના સહાય પેકેજ માટે આજથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ। ખેડૂતોએ આઈ પોર્ટલ પર 30 એપ્રિલ સુધીમાં કરાવવાની રહેશે ઓનલાઈન અરજી। સરકારે ડુંગળી બટાટાના ગગડતા ભાવોને લઈને 330 કરોડના સહાય પેકેજ। વેલકમ બેક, વાત કરીએ સમાચારની। તો પોરબંદરમાં નવી ખડપેટ વિસ્તારમાં બુટલીગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ, તો બીજી તરફ ઘરના માલિક બુટલીગરનો મૃતદેહ પણ ચોટીલામાંથી મળ્યો છે। તો બુટલીગર પર ચોટીલા નજીક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું। તો હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે।
પોરબંદરમાં નવી ખંડપીઠમાં બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ અને મામલતદારની હાજરીમાં આ મકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. તાળું તોડતા જ અંદર કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ પડ્યો હતો. તો પ્રાથમિક તપાસમાં મૃતદેહ કંચન અશ્વિન બળેજા નામની મહિલાનો છે. આ મહિલા બે દિવસથી ગુમ હોવાનો મહિલાના પતિનો દાવો છે. એના ઉપર તો મને હતો જ શક, કારણ કે એ મારા ઘરના વિરોધી જ હતો. એટલે મેં અહીંયા કમલાબાગમાં લખાવ્યું, પણ અહીંયા મને કહેતા હતા કે પાકું, મેં પાકું ન કહી શકું, કારણ કે એ આમ અમારે બેને ભાઈ જેવું પડે. તો એ અમારા ઘરના ને એના ઘરના, એ બેન જામે જ નહીં, મારા ઘરવાળીનો તો ખાસ છે ને દુશ્મન જ એમ. એનું ફેમિલી તો 20 કે 25 દિવસથી અમદાવાદ મેલી આવ્યા. આ બાપ દીકરા બે જ અહીંયા હતા. એ દારૂ વેચવાનું, જ્યારથી મારા ઘરના ગુમ થયા ત્યારથી જ એ ગુમ થયો. એના બધા ફેમિલીના બધાને ટોટલીના ફોન બંધ ના, હાલો એ તો અહીં હતો તો એનો ફોન બંધ થવો જોઈએ, ટોટલીને બંધ થઈ જવા જોઈએ. આ તો એના ઘરના સદસ્યનો એકેયનો ફોન ચાલુ નહીં. મૃતદેહ જોવા મળી રહેલ છે, તે ખૂબ જ કોવાયેલી અને લોહી લુહાણ હાલતમાં છે. તેથી મૃતદેહ બાબતે ચોક્કસથી પોલીસને શંકા છે અને તે આગળ વ્યવસ્થિત FSL અને સાયન્ટિફિક રીતે તપાસ કરી રહી છે. તો બીજી બાજુ વલસાડ નજીકના નેશનલ હાઈવે પરથી ગાંજો ઝડપાયો છે. મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ભરેલી કારને વલસાડ પોલીસ દ્વારા ઝડપી પડાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો અને કાર્યવાહી દરમિયાન પોલીસે 116 કિલોથી પણ વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો પોલીસે બાતમીના આધારે આ ગાડીને ઝડપી પાડી હતી. વલસાડ પોલીસ વોચમાં હતી તે સમયે પૂર ઝડપે દોડી રહેલી આ કારને પોલીસે રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે કારને પૂર ઝડપે દોડાવી મૂકી હતી. આથી પોલીસની ટીમે પીછો કરી અને કારને થોભાવી હતી અને જે બાદ તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગાડીને ઉભી રાખવાનું જાણતા ગાડી ઇશારો કરતા ગાડી ઉભી નહીં રહેલ અને એનો પીછો કરતા સ્વાદ હોટલ પાસે એને રોકી પાડે. રેનોલ્ડ કંપનીની બ્રાઉન કલરની કિગર ગાડી હતી, જેનો નંબર RJ06CE7934 હતો અને એમાં પ્રોવિઝનની જગ્યાએ શંકાસ્પદ ગાંજો ભરેલાનું જણાઈ આવેલું. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં અન્ય પેસેન્જરને લૂંટતી ટોળકી ઝડપાઈ. સુરતની સલાવતપુરા પોલીસે 3 પકડી પાડ્યા. પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડની ચોરી કરતી ગેંગ પોલીસના પકડમાં આવી. પકડાયેલા 3 આરોપી પાસેથી પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને 2 ગુનાના ભેદ ઉકેલી નાખ્યા. છેલ્લા કેટલાય સમયથી અલગ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકોના ખિસ્સા પર તરાપ મારતી ટોળકીએ આતંક મચાવ્યો હતો. રિક્ષામાં પેસેન્જર બની અન્ય પેસેન્જરના ખિસ્સામાંથી રોકડ તેમજ મોબાઈલ સહિતની કિંમતી સામાનની ચોરી કરી લેતા. સુરતના અનેક વિસ્તારોમાં આવું કારસ્તાન કરીને ચોરી કરતી ટોળકીને સલાબતપુરા પોલીસે સકંજામાં લીધી. 3 રીઢા ચોર પકડાઈ જતા લોકોને હાશકારો થયો. પકડાયેલા 3 આરોપીઓ અન્ય 2 સહઆરોપીઓ સાથે મળીને રિક્ષા લાવ્યા. આરોપીઓ પોતે જ ડ્રાઈવર અને પેસેન્જર બનીને રિક્ષામાં બેસી જતા, આગળ જતા અન્ય કોઈ પેસેન્જર રિક્ષામાં બેસે તો તેની પાસેથી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ ચોરી લેતા. 3 પાસેથી 2 રિક્ષા, રોકડ ₹55,000 અને 1 સ્પોર્ટ્સ બાઇક મળી 2,05,000 નિમત્તા કબજે કરાઈ. આ ઉપરાંત અન્ય 2 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લગ્નમાં નાચતા નાચતા એક યુવકને વૃદ્ધ સાથે બોલાચાલી થઈ તો તેના ભાઈએ તીક્ષ્ણ હથિયાર ઝીંકીને વૃદ્ધને મારી નાખ્યા. દ્રશ્યમાં દેખાતો આ છે આરોપી મહેશ પરમાર. કાલોલના રતનપુરા ગામના આ યુવાને લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવી નાખ્યો. ગામના એક યુવાનનો વરઘોડો નીકળ્યો, જેમાં પૃથ્વી ગામના અન્ય યુવાનો સાથે નાચી રહ્યો હતો. નાચતા નાચતા એને ટીખળ સૂજી અને ઠંડી સોડા ઉડાવવા લાગ્યો. આથી દશરથભાઈ ગોહિલ નામના વૃદ્ધે તેને ઠપકો આપ્યો. પૃથ્વીને લાગી આવ્યું, ઉગ્ર બોલાચાલી થઈ. જોકે સ્થાનિકોએ સમજાવટથી મામલો થાળે પાડ્યો, પરંતુ જ્યારે દશરથભાઈ મંડપ નજીક એકલા હતા ત્યારે પૃથ્વીના ભાઈ મહેશે અદાવત રાખી તીક્ષ્ણ હથિયાર દશરથભાઈને પેટમાં ભોંકી દઈ આંતરડા બહાર કાઢી નાખ્યા. લોહીથી લથબથ વૃદ્ધને સારવાર માટે કાલો લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યાં જ રસ્તામાં તેઓનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પોલીસે આરોપી મહેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારની અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ ઇન ગુજરાતી. નમસ્કાર.